વાપીના ચણોદ વિસ્તારમાં સાંઈ દ્વારકા રેસીડેન્સી નામની બિલ્ડીંગ બનાવી રહેલા બિલ્ડર અને તેના સાથીઓ પર 15 ઇસમોના ટોળાએ હિંસક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત બિલ્ડર સહિત 3 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાપીના ચણોદ વિસ્તારમાં ડેવલપર્સના બિલ્ડર વશરામ કાતરિયા સાંઈ દ્વારકા નામની બિલ્ડીંગ બનાવી રહ્યા છે. આ બિલ્ડીંગની બાજુમાં આવેલ જમીન માલિકીના મુદ્દે તેની સાથે ચાલતા ઝઘડામાં ચીરી વિસ્તારના માથાભારે ગણાતા અનુ મિર્ઝા, સોનુ મિર્ઝા અને રોનકસિંહ નામના ઇસમોએ તેમના 15 જેટલા સાગરીતો સાથે ધસ્યામી બિલ્ડર વશરામ કાતરિયા તથા તેમના મિત્ર અમિત પાંડે અને અશોક બલદાણિયા પર જીવલેણ હુમલો કરી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હુમલાખોરોએ જેસીબી મશીનથી બિલ્ડીંગની કમ્પાઉન્ડ વોલ તથા બિલ્ડરની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે ડુંગરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકો આવેલા હતા અને એ જગ્યા પૂરી અમારી છે એવું કરી અને એ જગ્યાએ કે તમે ખાલી કરીને જતા રહ્યો, નહીતર અમે જાનથી મારી નાખશો એવી ધમકી આપે છે. દિલીપ યાદવ, સચિન દેસાઈ, ધવલ દેસાઈ અને એમના સાથે 10-15 જણાનું ટોળું હતું અને જગ્યા ખાલી કરી દો અથવા અમને પૈસા આપો એવી ધમકી મારે. અચ્છા, આખી મુદ્દો જે છે એમાં કંઈક જે પૈસાની વાત આવે છે એ કેટલા પૈસાની આવે છે અને દાદાગીરી એ લોકોએ જે ધમકીઓ આપેલી છે એ કયા પ્રકારની આપેલી છે? ધમકીઓ જાનથી મારી નાખવાની આપે છે અને કાલે એને એટેક કર્યો આપણા ઉપર. અચ્છા, જે પૈસાની માંગણી છે એ કેટલી માંગણી છે, કઈ રીતની છે? પૈસાની માંગણી તો એ લોકો જાજા બધા માંગે છે, કરોડ ઉપરની માંગણી કરે. એટલે કયા આધારે એ લોકો માંગે છે એ પૈસા? આધાર તો સર અમારું લીગલી કમ્પ્લીટ એને પ્લાન પાસ છે, ટીપીમાંથી બિલ્ડિંગનો પ્લાન પાસ થયેલો છે અને એણે 2-4 અરજી કરેલી હતી, બધી અરજીનો અમે તમામ જગ્યાએ જવાબ આપેલો છે. અચ્છા, પોલીસને પણ તમે આ ફરિયાદ નોંધાવેલી છે, હવે તમે શું ઈચ્છો છો? પોલીસને અમે ફરિયાદ નોંધાવેલી છે તો અમે એવું ઈચ્છીએ કે જેથી કરીને અમારા હિતમાં સારો એવો જવાબ આપે.